वेलकम बैक। बात करी रहा छे ताउते वावाजुरानी तबाहीनी अने जे महत्वना समाचार मळी रहा छे ताउतेनी सौथी गंभीर असर ऊना तालुकाना केसरिया गाममां थई होवानो दावो करवामां आवी रह्यो छे। साइक्लोन अहीं केसरिया गाममां थईने पसार थयुं हतुं तेवो दावो करवामां आवी रह्यो छे। गईकाले रात्रे 170 किलोमीटर प्रति कलाकनी ઝડપથી અહીં પવન ફૂંકાયો હતો અને કેસરિયા ગામના મોટા ભાગના ઘરોના છાપરા ઉડી ગયા તો સાથે જ 5 પશુના પણ વાવાઝોડાથી મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। તો આજ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા અમિત પટેલ પાસેથી। અમિત, જે માનવામાં આવી રહ્યું છે કેસરિયા ગામ કે અહીંથી જ તાઉતે પસાર થયું હતું, ત્યાં અત્યારે કેવા દ્રશ્યો અમિત જોઈ શકાય છે? કેસરિયા ગામમાં કેવા પ્રકારની તબાહીના દ્રશ્યો જોઈ શકાય છે ત્યાં? નરેન્દ્ર, અત્યારે હાલમાં હું ઉના તાલુકાના કેસરિયા ગામ ખાતે છું। ગ્રામજનોનો દાવો છે કે ગઈકાલે જ્યારે તાઉતે વાવાઝોડું અહીંથી પસાર થયું ત્યારે વાવાઝોડાની જે આંખ સૌથી જે શક્તિશાળી જે પવનનો પ્રવાહ હતો એ અહીંથી પસાર થયો હતો અને એટલા માટે જ અત્યારે હાલમાં આ કેસરિયાના હું દ્રશ્યો બતાવવા માંગીશ। ગ્રામજનોના જણાવ્યા મુજબ કેસરિયાનું એક પણ ઘર એવું નહીં હોય કે તેના જે છાપરા છે એ છાપરા ના ઉડ્યા હોય। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે જે મોટા મોટા પથ્થર છે એ પથ્થર પણ હવામાં ફંગોળાયા છે। મકાનના છાપરા, મોટા ભાગના જે મકાનો છે તેના છાપરા ઉડી ગયા છે અને વીજળીના જે થાંભલા છે મોટા પાયે વીજળીના થાંભલાને નુકસાન થયું છે। ગ્રામજનોનું કહેવું છે કે લગભગ 1982માં તેઓએ આ પ્રકારનું એક વાવાઝોડુંનો સામનો કર્યો હતો, પરંતુ એની પણ પરિસ્થિતિ આટલી ખરાબ નહોતી જેટલી પરિસ્થિતિ અત્યારે હાલમાં જોવા મળી રહી છે। મારી સાથે કેટલાક જે ગ્રામજનો છે આપણે તેમની સાથે વાત કરીએ અને જાણીએ કે ગઈકાલે રાત્રે અહીંયા કયા પ્રકારનો માહોલ હતો અને તેઓએ કયા પ્રકારની સ્થિતિનો સામનો કર્યો। પ્રમુખ, ગઈકાલે રાત્રે કયા પ્રકારની સ્થિતિ હતી, તમે કયા પ્રકારના દ્રશ્યો જોયા હતા? ગઈકાલે રાત્રે એટલે એવા પ્રકારની 1982માં જે વાવાઝોડું હતું ને એના કરતાં ડબલ સ્પીડમાં આ પવનની ગતિ હતી અને ટોટલ મકાનના છાપરા ઉડી ગયા છે અને બધાના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ટોટલ, અને અમારા ગામનું એક મકાન તો ધરાશાયી થઈ ગયું અને માલઢોર 5 પશુ મરી ગયા અને બીજા હજી જાણવા મળ્યું છે 5 પશુનું, એ સિવાયના ઘણા પશુઓ મરી ગયા છે, હજી કોઈ વાડીઓ ગયા નથી। વાવાઝોડાની સ્પીડ કેટલી હતી અને તમને અહીંથી એની આંખ જે છે વાવાઝોડાની અહીંયા હતી એવું હતું? અહીંયા આંખ હતી અને 150થી ઉપરની સ્પીડ હતી અને કેન્દ્ર બિંદુ આ કેસરિયા હતું, દીવથી સીધું કેસરિયા તરફ આવ્યું। કયા પ્રકારનો માહોલ હતો, કેટલી બીક લાગતી હતી? માહોલ બીક, ઘર બહાર કોઈ નીકળતા જ નહોતા, બધા ઘરમાં જ આખી રાત કાઢી એમને। બરાબર કાકા, તમારી પાસેથી જાણવા માંગીશ છું કે આ પહેલા તમે ક્યારે આ પ્રકારના વાવાઝોડાનો સામનો કર્યો છે તમારા જીવનમાં? હા જી, 1982નું જે વાવાઝોડું આવ્યું હતું તે સમયનું સૌથી પાવરફુલ વાવાઝોડું હતું, પણ આ વાવાઝોડાએ તેમની પણ સાઈડ કાપી લીધેલી છે અને લોકો પોતપોતાની જાન બચાવવા માટે થઈ અને પોતાના ઘર છોડી અને આજુબાજુમાં જે પાકા મકાનો હતા ત્યાં બધાએ પોતપોતાનો માલ મિલકત છોડીને જતા રહેલા હતા અને પોતાની જાત બચાવી છે। કેસરિયાની અંદર નાનું એવું ગામ છે, માત્ર 3000ની વસ્તીનું ગામ છે અને કમસે કમ કાંઈ નહીં તો 6-7 કરોડ રૂપિયાનું કેસરિયાની અંદર નુકસાન થયેલ છે। પશુઓ ઘણા બધા મરી ગયા છે, માણસ જાનહાનિ નથી થઈ, બાકી પશુઓ ઘણા બધા મરી ગયા છે અને નુકસાનીનો અંદાજ કાઢવો તો અશક્ય છે। અને લાઇટના થાંભલાઓ બધા વચ્ચેથી તૂટી તૂટીને અડધા અડધા થઈ ગયા છે, લોખંડના થાંભલા બધા બેન્ડ વળી ગયા છે, લાઇટ નથી ને લાઇટ કેટલા દિવસે આવશે એ હજી કંઈ નક્કી નથી ક્યારે થશે, અને આટલી ખાના ખરાબી મેં તો આ 60 વર્ષની જિંદગીમાં પહેલીવાર જોઈ છે। સરકાર પાસે શું અપેક્ષા રાખો છો, સરકારના વહીવટી તંત્રના લોકો પાસે શું અપેક્ષા છે? સરકારને આપણે એટલી વિનંતી છે કે કાયદેસર રીતે બધા લોકોનું સર્વે કરે અને લોકોને યોગ્ય વળતર મળે, એમાં જે ખેડૂતોને જે નુકસાન છે, અત્યારે જે લોકોએ માલ જાન નુકસાન થઈ અને પશુનો જે સારો હતો એ બધું બળી ગયું, બધું પલળી ગયું અને જે લોકોનો તૈયાર પાક હતો આજે તમને પાણીમાં રોળાઈ ગયો છે, તલનો પાક છે, મગ છે, અડદ છે, આવા તૈયાર પાક છે બધા પાણીમાં રોળાઈ ગયા અને ખેડૂતને બધી મહેનત પાણી મગાવી, એટલે સરકારને આપણે એટલી વિનંતી કરી કે દરેક લોકોને, દરેક ખેડૂતને મકાનના કે જે કંઈ વળતર મળે એવી અપેક્ષા રાખીએ સરકાર પાસેથી। બિલકુલ, એટલે નરેન્દ્ર, આપે જોયું કે જાનમાલનું નુકસાન નથી થયું પરંતુ મોટા પાયે ખુવારી થઈ છે, ક્યાંક ઘરોના છાપરા ઉડી ગયા છે તો કેટલાક ઘરો તૂટી પડ્યા છે, કેટલાક માલધારીઓએ પોતાના પશુ ગુમાવ્યા છે, તો ખેડૂતો માટે આ એક પડ્યા પર પાટા જેવો ઘાટ સર્જાયો છે। કેસરિયા ગામ કદાચ આ પ્રકારની જે પરિસ્થિતિ વાવાઝોડાને લઈને સર્જાઈ હતી, કેસરિયા ગામમાં સૌથી વધારે ખુવારી થઈ હોય એવી અત્યારે હાલમાં માહિતી મળી રહી છે નરેન્દ્ર।
बिल्कुल अमित, आगळ पण वधु जानकारी लेता रहीशुं। तो जे रीते अमारा संवाददाता जणावी रह्या छे के ऊना तालुकानुं केसरिया गाम के ज्यांथी आ ताउते वावाझोडुं पसार थयुं ने त्यां तेणे तबाही सर्जी हती, मोटा भागना घरोना छापरा उड़ी गया हता। जिल्लामां ताउते भारे तबाही वेरी, कही शकाय के 1200 किलोमीटरनुं अंतर कापीने आ वावाझोडुं गुजरात पहोंच्युं। जे खूब ओछा वावाझोडा आ रीते आगळ वधता होय छे, परंतु 7 दिवस सुधी ते दरियामां जोवा मळ्युं हतुं अने 1200 किलोमीटरनुं अंतर कापीने आ ताउते वावाझोडुं आखरे गुजरात साथे टकरायुं हतुं। जे रीते अत्यारे ताउते वावाझोडुं गुजरातमां आगळ वधी रह्युं छे ते आपने बतावानो प्रयास करीशुं के जे परिस्थिति अत्यारे जोवा मळी रही छे।